धंधुका तालुकाना बाजरडा गाममां वरसेला वरसाद बाद लोकोनी समस्याओमां वधारो थयो छे। वीज दांधियानी दैनिक समस्याओ बाद हवे रहीशोने गंदगी अने कादव किचनની સમસ્યાથી પરેશાન થવાનો વારો આવ્યો છે। બાજરડાના રહીશો માટે મુખ્ય રસ્તા ઉપર મોટા પ્રમાણમાં કાદવ કિચડ અને ગંદકીના થર જામી જતા ત્યાંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મુખ્ય રસ્તા ઉપરથી ગ્રામજનોની રોજિંદી અવરજવર રહેતી હોય છે, પરંતુ આ માર્ગો પર પારાવાર કિચડ અને કાદવ હોવાથી લોકોને આવન જાવનમાં મોટી પરેશાની નડી રહી છે। જોરદાર વરસાદ પડ્યા બાદ ફરી ગામના મુખ્ય માર્ગો પર કાદવ અને કિચડનું સામ્રાજ્ય વધતા નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ કોઈને માર્ગ પર ચાલવું અઘરું બન્યું છે। વળી કાદવ અને દુર્ગંધ મારતા કિચડને કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે। એટલું જ નહીં, બાજરડા પ્રાથમિક શાળાની આજુબાજુમાં ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। શાળાએ જતા નાના બાળકોને ફરજિયાત ગંદકીમાંથી પસાર થવાની નોબત આવી છે। બાળકોના કપડાં અને પગ પણ બગડે છે, તેથી બાળકોના વાલીઓને પોતાનો કામધંધો ખોટું કરીને બાળકોને લેવા મૂકવા જવાની ફરજ પડી રહી છે। આમ શાળાની ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં ગ્રામ પંચાયતના વહીવટદાર અને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ ધ્યાન આપતું નથી તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। શું નામ છે? સાહિદ। ક્યાં ધોરણમાં અભ્યાસ કરો છો? ચોથા। અત્યારે તમારા નિસળની આજુબાજુમાં શું તકલીફ છે? કચરો। તો તમારે રોજ કેવી રીતે આવો જાઓ છો? એટલે રોજ આખો દિવસ કિચડ સંભાળવા આવું જવું પડે છે? હા। તો તમારા મમ્મી પપ્પાને બોલાવવા પડે છે? હા। લેવા મૂકવા માટે? હા। કોઈ ધ્યાન આપતું નથી? ના। તમારું નામ શું? કેટલા વર્ષોથી અહીંયા રહો છો? અત્યારે શું સમસ્યા છે? સમસ્યા તો પાણી ની નિસાળ આગળ કાયમી સમસ્યા, પાણી કેમ ગંદકી, પછી ગંદરનું પાણી અને ચોમાસાનું પાણી સતત તમને નિસાળ્યા, લગભગ 10-20 તો પડી દરરોજ નિસાળે પાછા થાય, તો કોઈ ધ્યાન આપતું નથી તંત્ર? આપતું નથી, આવી તો જેટલી રજૂઆત કરી પણ રજૂઆત તો કોઈ અમલ જ નથી થતો, બસ આવા ખાતર આવે છે અને પછી બધા જતા રહ્યા છે। બોલો તમારું નામ શું? ક્યાં ધોરણમાં અભ્યાસ કરો છો? અત્યારે તમારા આવવા જવામાં શાળાએ આવવામાં શું તકલીફ પડી રહી છે? તો તમે અત્યારે આવવા જવા માટે કોને લાવો છો? રોજે રોજ બોલાવવા પડે છે, કોઈ ધ્યાન આપતું નથી? આશાબેન ટીમ્બલિયા સાથે ખબર ગુજરાત લાઈવ ધંધુકા।